पेट्रोल डीजल की बात नहीं सरकार, अब की बात नहीं सरकार, अब की बात नहीं सरकार। कहां गए भाई, कहां गए अच्छे दिन, कहां गए, कहां गए भाई। ऐतिहासिक भाव 100 रुपया ना पेट्रोल भाव वधारा सामे विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। दरेक जनता ने तकलीफ, पण जनता बोली नथी शकती। अजे मोंघवारीना दौर में पेट्रोल डीजलना भाव वधे तो दरेके दरेक गृहिणी दरेके दरेक वस्तु ने तकलीफ पड़े छे। परंतु आ सरकारना कान खबर नहीं केनाथी पुरायेला छे के देखी नथी शकती, सांभळी नथी शकती। अजे जोवा जईए तो 100 रुपयाना पेट्रोलमां 68 रुपया तो पोते टेक्स उघरावे छे, मात्र 32 रुपयानुं पेट्रोल 100 रुपया वेचे छे। आ सरकारनी नीति जे छे के ज्यारे ज्यारे पब्लिक सहन करती होय तेने दबावानी, परंतु पब्लिक जागी गई छे, रस्ता पर आई गई छे। 100 रुपयानो केक એટલે કે આપવામાં આવ્યો છે કે તમારું હંમેશા મોઢું મીઠું રહે છે, પણ જનતાનો સ્વાદ કડવો થઈ ગયો છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। દરેકે દરેક જનતા આંતર વિરોધ કરી રહી છે। આવનારા દિવસોમાં જ્યારે જ્યારે તમને વોટ માંગવા જશો ત્યારે પૂછશે કે આ 100 રૂપિયાના પેટ્રોલમાં તમારો ટેક્સ કેટલો, ત્યારે તમારી જવાબદારી હશે કે તેને સાચી હકીકત જણાવવાનો। કારણ છેલ્લા 7 વર્ષમાં 50 વાર પેટ્રોલનો ભાવ વધારી ચૂક્યા છે, અને છેલ્લા કેટલાક દિવસથી ક્રૂડ ઓઇલ સતત ઘટતું આવ્યું હોવા છતાં, $75 ક્રૂડ ઓઇલ હોવા છતાં પણ આજે 100 રૂપિયા પેટ્રોલનો ભાવ છે। મને યાદ છે કોંગ્રેસની સરકારમાં જ્યારે $150 ક્રૂડ ઓઇલ $142 ગયું હતું ત્યારે પણ ભાવ 75ની ઉપર નહોતા ગયા। માત્ર લૂંટવા માટે આ સરકાર બેઠી છે, આ સરકારનો અમે સખત વિરોધ કરીએ છીએ। જ્યારે જ્યારે પણ જનતા માટે જરૂર પડશે કોંગ્રેસ હંમેશા લડત આપતી રહેશે। कहाँ गए भाई, कहाँ गए। पेट्रोल का भाव 100 ने पार किया।